નમસ્કાર દર્શક મિત્રો, જુલનકેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સમાચારની વાત કરીએ તો આજરોજ શહેરના બદામડી બાગ સ્થિત સ્વામી વિવેકાનંદની 158મા જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજયસા, વડોદરા શહેરના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ વગેરે દ્વારા આજરોજ સ્વામીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી અને તેમના સ્મરણો યાદ કરવામાં આવ્યા હતા. આજે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિનો દિવસ છે. સ્વામી વિવેકાનંદજી એ યુવાનોના આદર્શ રહ્યા છે. આપણા પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે આ દિવસને યુવા દિવસ તરીકે વિવિધ રૂપે ગુજરાતમાં ઉજવ્યો છે. મુખ્યમંત્રી તરીકે એમની યોજનાઓ હોય, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, વાંચે ગુજરાત, આગળ વધશે ગુજરાત, અને પ્રધાનમંત્રી થયા પછીની પણ યુવા કૌશલ્ય યોજના, સ્કિલ ડેવલપમેન્ટ યોજના, યુવાનોને માટેની વિવિધ યોજનાઓ થકી એ યુવાનોને સદૈવ પ્રેરિત અને ઉત્સાહિત કરતા રહ્યા છે. આજનો આપણો દેશ અને આપણી વસ્તી લગભગ મોટાભાગની વસ્તી 65% જેટલી વસ્તી 45 વર્ષથી નાની ઉંમરની છે, એટલે ભારત અત્યારે વિશ્વનો સૌથી યુવા દેશ છે. અને આ યુવા દેશ તરીકે યુવાનો જ એના કેન્દ્રમાં રહેલા છે. સ્વામી વિવેકાનંદનો સંદેશ હતો કે આવનારા દિવસોમાં જે એમણે સંદેશ આપ્યો તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, અવેક એ રાઇઝ એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ, એ ધ્યાનમાં લઈએ. સંયોગથી સ્વામી વિવેકાનંદ જે મૂળ નામ હતું નરેન્દ્ર, એ જ આપણા વિશ્વ પ્રસિદ્ધ નેતા માનીય નરેન્દ્રભાઈનું રહ્યું છે. જીવન પણ એવું જ ઉદાત્ત અને પ્રેરિત રહ્યું છે. તો આપણે બંનેના જીવનમાંથી પ્રેરિત પ્રેરણા લઈને આપણે ભારત માતાના જય જયકાર કરવા માટે આગળ વધીએ. એ જ અસ્તુ ભારત માતા કી જય. આજે સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિની સમગ્ર દેશમાં અને વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા આજે બદામડી બાગ ખાતે સ્વામી વિવેકાનંદજીનું જે પ્રતિમા છે એના ફૂલહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વડોદરા શહેરના સૌ અગ્રણી ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. એમનું જીવન એ સમગ્ર દેશના યુવાનો માટે એક સંદેશ છે, અને ખાસ કરીને જ્યારે ભારત એ વિશ્વગુરુના સ્થાન ઉપર જવા માટેનું જે કંઈ પણ પ્રયત્ન કરી રહી છે તેમાં યુવાનોને એમને આદર્શ તરીકે સ્વીકારી અને એમની પદ્ધતિ પ્રમાણે, એમના વિચારો પ્રમાણે જો કામગીરી કરે તો ખરેખર એ સમાજ માટે, આપણા રાજ્ય માટે અને દેશ માટે બહુ મોટી બાબત છે. ફરી એક વખત સમગ્ર વડોદરા શહેરના યુવાનોને વિવેકાનંદજીની જન્મજયંતિ, જેને નેશનલ યુથ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે, એ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.